ધાનેરા તાલુકાના ખીમત ગામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કોરોના ન્યાય સમિતિની સભા યોજાઈ. ધાનેરા તાલુકાના ખામત ગામના કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં કોરોના ન્યાય સમિતિની સભા યોજાઈ અને જે લોકોના કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેવા લોકોને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સભામાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન અમે લોકો સરકારની મદદરૂપ થઈ લોકોની સેવા કરવા માંગતા હતા. સરકારને વખોડવા નહીં, પરંતુ તે સમયે પણ સરકારના લોકોએ અમારી વાત ધ્યાને પણ લીધી ન હતી, જેથી કરીને કોરોના મહામારીમાં હજારો લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સરકારે જો પહેલાં રેમડેસિવિર, ઓક્સિજન, વેન્ટિલેટર હોસ્પિટલોમાં બેડની સુવિધા કરી હોત તો કદાચ આજે હજારોની સંખ્યામાં લોકોના જીવ બચી શક્યા હોત. તે બાદ કોંગ્રેસ દ્વારા મૃતકના પરિવારોને સહાય ચૂકવવામાં આવે તે માટેની યાત્રા પણ શરૂ કરવામાં આવી હતી અને સરકાર દરેક મૃતકને રૂપિયા 4 લાખની લઘુત્તમ સહાય ચૂકવે તેવી માંગ પણ કરી. 4 લાખની સહાય તો લઘુત્તમ છે, બાકી લોકોએ લાખો રૂપિયાની દવા કરાવી અને પોતાના સ્વજનનું ગુમાવ્યાનો જે વારો આવ્યો હતો, જેથી કરીને લોકોને લાખો રૂપિયાની દવા પણ પાણીમાં ગઈ છે. જ્યારે સરકાર તમામ મૃતક પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપે તેવી માંગ કરી હતી. ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું, આ સરકાર ઉદ્યોગપતિના લાખો રૂપિયાના લેણા માફ કર્યા છે, પરંતુ કોરોનામાં પૂરતી સુવિધા ન આપતા લોકો મોતને ભેટ્યા હતા. અને વધુમાં એ પણ જણાવ્યું હતું કે દેશમાં આંદોલન નહીં પરંતુ ક્રાંતિની જરૂર છે. સાથે સાથે ગુજરાતની ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી અને કોઈ પણ હોય, તેમને બે મોઢે બોલવાની આદત છે અને તેમના નાક નીચે જ ગુજરાતમાં દારૂની હાટડીઓ તેમજ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. વધુમાં આક્ષેપ કરતા એ પણ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો જ દારૂના અડ્ડા પરથી કમિશનર લેશે. ખીમત ગામે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ COVID-19 યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહિત કોંગ્રેસી અગ્રણીઓ ભરતસિંહ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, જોઈતાભાઈ પટેલ, દિયોદરના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા, મહેશભાઈ પટેલ, બળવંતભાઈ બારોટ, હરિસિંહ રજપૂત, વિનુભા સોલંકી, કોંગ્રેસ કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ કલ્ચર, JDSTV, બનાસકાંઠા. ભારતીય જનતા પાર્ટી એના મુખ્યમંત્રી હોય, એના નાયબ મુખ્યમંત્રી હોય, એના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય, એ બે મોઢાની વાત કરવા ટેવાયેલા છે. એમને પોતાના જ ખબર છે કે એમના નાક નીચે દારૂ વેચાય છે, દારૂઓના અડ્ડા ચાલે છે. અને એના કરતાં વિશેષ વાત એ છે કે જે દારૂઓના અડ્ડા ચાલે છે એમાં મળતિયા તરીકે ભાજપના કાર્યકરો કમિશન ખાય છે, દલાલી ખાય છે, ભ્રષ્ટાચાર કરે છે. રાજ્યના મુખ્યમંત્રીએ પોતે એમના ભાષણમાં કબૂલ કર્યું હતું કે 25 વર્ષ પહેલાં ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર નહોતો ચાલતો, ચાહે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, ચાહે પોલીસ ખાતું હોય, પણ આજે એ ભ્રષ્ટાચાર વધ્યો છે. અને એ ભ્રષ્ટાચાર વધ્યો હોય તો એને માટે જવાબદાર મને લાગે છે કે નીતિનભાઈને ખબર જ છે કે પોતે